નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 2માં અંગ્રેજી. તો સૌ પ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 29. કયું પેજ આપણે કરવાનું છે? તો કે પેજ નંબર 29, મતલબ કે 29 નંબરનું પેજ. તો આપણે જે એક્ટિવિટી જે ચાલુ છે કે એનિમલ્સ એન્ડ બર્ડ્સ સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, આઈ થિંક આપણે આ ત્રીજો ચોથો લેક્ચર છે એમાં, કે સૌથી પહેલાં આપણે એ પાકા કરેલા કે જે પ્રાણીઓ અને પક્ષીઓ છે એમના જે બોલવાના અવાજ છે એમને ઇંગ્લિશમાં શું કહેવાય, ત્યાર પછી આપણે એમની 2 કે 3 પેજમાં આપણે એક્ટિવિટી કરેલ છે અને આજે પણ આપણે એમના ઉપરથી જ આપણે જે એક્ટિવિટી છે કે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રાણીઓ પક્ષીઓના જે નામ છે એ લખો અને તેના અવાજના શબ્દ સાથે જોડો. હવે અહીંયા આપણને બોક્સની અંદર સ્પેલિંગ આપેલા છે, તો ચલો આપણે સૌથી પહેલાં તો સ્પેલિંગ જોઈ લઈએ કે સૌથી પહેલો સ્પેલિંગ છે DONKEY, ડોંકી એટલે ગધેડો. શું થાય? ડોંકી એટલે ગધેડો. હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કારણ કે આપણે એનિમલ્સ અને બર્ડ્સના સ્પેલિંગ તો આપણે પહેલાં કરેલા છે અને તમે તો આગળના ધોરણમાં પણ શીખી ગયા છો, એટલે એનિમલ્સ અને બર્ડ્સના સ્પેલિંગ આવડતા હોય તો તમે અહીંયા ચિત્ર જોઈ નીચે એમનું સ્પેલિંગ લખી શકો. બાકી અહીંયા બોક્સમાં તો સ્પેલિંગ આપેલા જ છે, પરંતુ તમને ખબર હોય કે PIG જે લખેલ છે એ પીગ એટલે શું થાય, તો તમે એ ચિત્ર છે એમની નીચે તમે સ્પેલિંગ લખી શકો. એટલે સૌથી પહેલાં DONKEY, ડોંકી એટલે ગધેડો. ત્યાર પછી છે DUCK, ડક એટલે બતક. પછી છે CAT, કેટ એટલે બિલાડી. પછી PIG, પીગ એટલે ભૂંડ. CROW, ક્રો એટલે કાગડો. HEEP, સીપ એટલે ઘેટું. HEN, હેન એટલે મરઘી. DOG, ડોગ એટલે કૂતરો. હવે અહીંયા આપણને આટલા સ્પેલિંગ આપેલા છે, હવે નીચે આપણને ચિત્ર આપેલ છે, તો સૌથી પહેલાં તો આપણે ચિત્ર જોઈ નીચે એમનો સ્પેલિંગ લખવાનું છે. તો સૌથી પહેલું જે ચિત્ર છે એ ચિત્ર છે કૂતરાનું. શેનું ચિત્ર છે? તો કે કૂતરાનું ચિત્ર છે. તો કૂતરાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ડોગ. શું કહેવાય? ડોગ. તો અહીંયા તમારે બધાએ DOG શું લખવાનું છે? ડોગનો સ્પેલિંગ લખવાનો છે. આગળ આર્ટિકલ છે એ તમને લખીને આપેલા છે. આર્ટિકલ એ છે કારણ કે એક જ કૂતરું છે એટલા માટે એ. જો આર્ટિકલ ક્યારે લગાવવામાં નથી આવતું? તો કે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી હોય તો આપણે આગળ આર્ટિકલ મૂકવાના હોય નહીં. તો અહીંયા કૂતરું એક જ છે એટલા માટે એ, અને ડોગનો સ્પેલિંગ DOG. તો તમારે લોકોએ નીચે ડોગનો સ્પેલિંગ લખી લેવાનો છે. અને હવે કૂતરું છે એ ભસે, બરાબર? આપણને ખબર છે કૂતરું બોલે એટલે આપણે શું કહીએ? કૂતરું ભસે છે. તો એમનો જે અવાજ છે એમને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એ પણ તમને પાકું કરવાનું. મેં કીધું હતું કે ભલે થોડા હાર્ડ સ્પેલિંગ છે, પરંતુ આપણે હમણાં રોજે રોજ એ જ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરીશું એટલે તમને એ આવડી જશે. હવે કૂતરું છે એ બોલે ભસે, એમના અવાજને કહેવાય બાર્ક. શું કહેવાય? BARKS, બાર્ક્સ. તો અહીંયા જે 3rd નંબર ઉપર સ્પેલિંગ લખેલો છે BARKS અને કૂતરાનું જે ચિત્ર છે એ બંનેની સામે સ્કેલ વડે બધાએ લાઈન કરવાની છે. ફરજિયાત બધા સ્કેલનો ઉપયોગ કરીને જ જોડકા જોડશે જેથી કરીને એકદમ સરસ દેખાય એટલા માટે. ચલો હવે આપણે એ સામે જે ચિત્ર આપેલું છે એ જોઈ લઈએ. તો ચિત્ર જે છે એ બિલાડીનું ચિત્ર છે. શેનું છે? તો કે બિલાડી. તો બિલાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કેટ. શું કહેવાય? કેટ. કેટનો સ્પેલિંગ CAT. કેટનો સ્પેલિંગ CAT. કેટ એટલે બિલાડી. કેટ એટલે શું થાય? બિલાડી.
तो ए आग आर्टिकल ए छे ए आपने लखी ने आपेलो छे। ए केम छे तो के एकज बिलाड़ी छे, बिलाड़ी छे ए एकज छे एटला माटे ए। अने केटनो स्पेलिंग सी ए टी, तो बधाए अहींया स्पेलिंग लखवानो छे सी ए टी ए केट। अने बिलाड़ी छे ए म्याऊ म्याऊ करे ए आपणने बधाने खबर छे, बिलाड़ी बोले एटले आपणे एमनो जे अवाज होय ए आपणे केवो सांभळीए त्यारे शुं संभळाय तो के म्याऊ म्याऊ ए रीतना बोले छे। तो एमनो जे अवाज छे म्याऊ म्याऊ एमने इंग्लिशमां कहेवाय म्यू। शू कहेवाय छे तो के म्यू। तो एमनो स्पेलिंग अहींया सेकंड नंबर ऊपर ज छे, एम ई डबल्यू एस, एम ई डबल्यू एस म्यूस। तो तमारे बिलाड़ीनुं जे चित्र अने एम ई डबल्यू एस म्यूनो स्पेलिंग छे त्यां तमारे आ रीतना लीटी करी लेवानी छे। चलो हवे आपणे जोईए तो अहींया घेटું શું છે ચિત્રની અંદર, તો કે ઘેટું છે। તો ઘેટાને ઇંગ્લિશમાં શું કહેવાય, ઘેટાને ઇંગ્લિશમાં કહેવાય સીપ। તો સીપનો સ્પેલિંગ એસ એચ ડબલ ઈ પી, સીપ એટલે ઘેટું, ઘેટાને ઇંગ્લિશમાં કહેવાય સીપ। એમનો સ્પેલિંગ છે એસ એચ ડબલ ઈ પી, સીપ એટલે ઘેટું। તો અહીંયા આગળ આર્ટિકલ એ લખેલ છે કારણ કે ઘેટું છે એ એક જ છે એટલા માટે એ, અને અહીંયા સીપનો બધા એ સ્પેલિંગ લખવાનો છે। હવે ઘેટું છે એ એમનો જે અવાજ હોય એ બોલે એટલે એમનો અવાજ બે બે એવો નીકળે છે, બરાબર। હવે તમને બધાને યાદ આવી ગયું હશે કે બકરી એમનો અવાજ પણ બે બે કરવા એવો નીકળે છે, અને ઘેટું એમનો અવાજ પણ બે બે કરવું એવો નીકળે છે, બરાબર। તો બંનેના જે અવાજ છે એમનો સ્પેલિંગ સેમ, એમનો સ્પેલિંગ સેમ રહેશે। શું તો કે બ્લિટ્સ, બી એલ ઈ એ ટી એસ બ્લિટ્સ। એ સીપ એટલે કે ઘેટું અને એમનો અવાજ બ્લિટ્સ। તો સામે જે બ્લિટ્સનો સ્પેલિંગ છે ત્યાં બધાએ લીટી કરવાની છે, બી એલ ઈ એ ટી એસ બ્લિટ્સ। એ સીપ અને એમનો જે અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય બ્લિટ્સ। તો સ્કેલ વડે બધા આ રીતના લાઈન કરી લેશે। અને હવે આપણે જોઈએ તો સામે જે ચિત્ર છે બિલાડીની નીચે એ છે ગધેડાનું ચિત્ર છે। શેનું ચિત્ર છે તો કે ગધેડાનું ચિત્ર છે। તો ગધેડાને ઇંગ્લિશમાં શું કહેવાય, તો બોક્સની અંદર સૌથી પહેલો જ આપણને સ્પેલિંગ આપેલો છે ડોંકી। શું છે તો કે ડોંકી। તો ડોંકીનો સ્પેલિંગ ડી ઓ એન કે ઈ વાય, ડોંકીનો સ્પેલિંગ ડી ઓ એન કે ઈ વાય, અને આગળ આર્ટિકલ એ છે એ લખેલ છે કારણ કે એક જ ગધેડું છે એટલા માટે એ ડોંકી, એ ડોંકી ડી ઓ એન કે ઈ વાય। હવે ગધેડું છે એમનો જે અવાજ છે એ બોલે એટલે આપણે શું કહીએ કે ભૂંકે છે એમ, તો એમનો જે અવાજ છે એમને શું કહેવાય, ગધેડું બોલે એમના અવાજને કહેવાય શું કહેવાય, ચલો બધા યાદ કરશે, તો એમને કહેવાય બ્રેસ, ગધેડું બોલે એમના અવાજને કહેવાય બ્રેસ। તો જુઓ બ્રેસનો સ્પેલિંગ અહીંયા છે સૌથી પહેલાં બી આર એ વાય એસ, તો બ્રેસનો સ્પેલિંગ અને અહીંયા એ ડોંકી એ બંનેને તમારે આ રીતના જોડી લેવાના છે। આ જે છે એ અહીંયા ભૂલમાં લીટી થઈ ગઈ છે એટલે અહીંયા કોઈ ધ્યાન આપશે નહીં, કારણ કે બાક્સ છે એ તો આપણે કૂતરાની સામે તમે લોકોએ આપણે જોયું કે આપણે ત્યાં કરી લીધેલ છે, એટલે જે ડોંકી એટલે કે ગધેડો, તો એમના અવાજને કહેવાય બ્રેસ, બી આર એ વાય એસ બ્રેસ। ચલો હવે નેક્સ્ટ આપણે ઘેટું છે એમની નીચેનું ચિત્ર જે આપેલું છે એ જોઈએ, તો ભૂંડ ચિત્રમાં શું છે તો કે ભૂંડનું ચિત્ર છે। તો ભૂંડને ઇંગ્લિશમાં શું કહેવાય, ભૂંડને ઇંગ્લિશમાં કહેવાય પીગ, શું કહેવાય પીગ। તો પીગનો સ્પેલિંગ પી આઈ જી, પીગનો સ્પેલિંગ પી આઈ જી, પીગ એટલે ભૂંડ। તો એ છે એ લખેલ છે કારણ કે એક જ ભૂંડ છે એટલા માટે એ પી,
तो तमारे भूंडनो स्पेलिंग लखी लेवानो छे। अने जे भूंड छे ए जे एमनो अवाज काढे के आपणे एमने जे एमने कहीए डरकू एम, तो ए जे अवाज छे भूंडनो एमने इंग्लिशमां कहेवाय ग्रंट्स। શું કહેવાય? ગ્રન્ટ્સ। તો ગ્રન્ટ્સનો સ્પેલિંગ GRUNTS ગ્રન્ટ્સ, GRUNTS ગ્રન્ટ્સ। તો અહીંયા જે ભૂંડનું ચિત્ર છે અને ગ્રન્ટ્સનો સ્પેલિંગ છે ત્યાં તમારે સ્કેલ વડે જોડી લેવાનું છે। એ પીગ, તો એમના અવાજને કહેવાય ગ્રન્ટ્સ। ચલો હવે એમની નીચેનું ચિત્ર છે, કાગડાનું ચિત્ર છે। શું છે ચિત્રમાં? તો કે કાગડો છે। તો કાગડાને ઇંગ્લિશમાં શું કહેવાય? કાગડાને ઇંગ્લિશમાં કહેવાય ક્રો। શું કહેવાય? ક્રો। તો ક્રોનો સ્પેલિંગ CROW, ક્રોનો સ્પેલિંગ CROW, ક્રો એટલે કાગડો, ક્રો એટલે કાગડો। તો જે કાગડો છે એ બોલે, એમના અવાજને આપણે કાંકા શું કહીએ? કાગડો કઈ રીતના બોલે? તો કે કાંકા કરે છે, બરાબર। તો એમનો જે કાંકા અવાજ છે એને કહેવાય CAWS, ક્રોસ। આપણે શું કહીએ છીએ એમને? તો આપણે આગળ જોયું હતું કે કો, શું કહેવામાં આવે છે? કો। તો જે કો એમનો સ્પેલિંગ છે CAWS, તો આ જે સ્પેલિંગ છે અને સામે જે કાગડાનું ચિત્ર છે એ બંનેને આ બધા આ રીતના લાઈન કરીને જોડી લેવાનું છે। હવે આપણે જોઈએ તો ડોંકીની નીચેનું ચિત્ર, કે જે ચિત્ર છે બતકનું ચિત્ર છે, શેનું છે? તો કે ચિત્રની અંદર છે બતક। તો બતકને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે DUCK ડક। શું કહેવાય? DUCK ડક, એટલે બતક। તો જે બતક છે એમનો જે બોલવાનો અવાજ, કે બતક બોલે એટલે ક્વેક 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 એવો અવાજ આવે, એમને ઇંગ્લિશમાં કહેવાય, જો QUACK ક્વેક। તો જે બતકનું અહીંયા આપણને ચિત્ર આપેલ છે, સ્પેલિંગ આપેલ છે, અને સામે એમનો અવાજ છે ક્વેક, QUACKS। તો ક્વેક્સના સ્પેલિંગની સામે બધાએ લાઈન કરી લેવાની છે। અને હવે આપણે એમની નીચે જોઈએ તો મરઘી ચિત્રની અંદર છે મરઘી। મેં તમને કીધું છે કે ખાસ બધા ધ્યાનથી જોશે કે ચિત્ર છે એ મરઘીનું છે કે કુકડાનું છે એમ। તો ચિત્ર જે છે એ છે મરઘીનું ચિત્ર છે, તો એમને ઇંગ્લિશમાં કહેવાય હેન। શું કહેવાય? હેન। તો હેનનો સ્પેલિંગ HEN, હેનનો સ્પેલિંગ HEN, અને આગળ આર્ટિકલ એ છે એ લખેલ છે, કારણ કે એક જ મરઘી છે એટલા માટે એ હેન। તો સ્પેલિંગ લખાઈ જાય ત્યાર પછી જે મરઘી છે એ બોલે ત્યારે ક્લક ક્લક એવો અવાજ આવે છે, મરઘી બોલે ત્યારે એમનો અવાજ છે એ ક્લક ક્લક આવે છે। તો જુઓ ક્લકનો સ્પેલિંગ પણ અહીંયા આપણને આપેલો છે કે CLUCKS ક્લક, CLUCKS ક્લક। તો એ હેન અને એમનો સામે જે સાઉન્ડ્સ છે ક્લક્સ, તો એ હેન સામે ક્લક્સ એ બંનેને જોડી લેવાના છે। તો અહીંયા આપણું જે પેજ નંબર 29 છે એ કમ્પ્લીટ થાય છે। હવે મેં તમને કીધું એમ કે જો એનિમલ્સના સ્પેલિંગ, બર્ડ્સના સ્પેલિંગ અને જે એમના સાઉન્ડ્સ છે એમના સ્પેલિંગ નહીં આવડે એટલે આ એક પણ એક્ટિવિટી આવડશે નહીં, કારણ કે એ વસ્તુ આવડશે તો જ તમને આ એક્ટિવિટી છે એ આવડશે। એટલે હજુ કહું છું બધાને, હજુ તમારી પાસે ટાઈમ છે, તો આ જે સ્પેલિંગ છે કે જે એમના અવાજો છે એ ખાસ બધા પાકા કરી લેશે, કારણ કે એનિમલ્સના એન્ડ બર્ડ્સના તો તમને આવડે જ છે સ્પેલિંગ, પણ જે એમના સાઉન્ડ્સના સ્પેલિંગ છે એ પાકા કરવાના છે, અને સાથે સાથે યાદ પણ રાખવાનું છે કે કઈ રીતના, કે જે બ્રેસ લખેલું હોય તો એ કોનો અવાજ છે, MEWS ન્યૂઝ છે એ કોનો અવાજ છે, બાર્ક્સ છે એ કોનો અવાજ છે, એ તમને ખબર હોવી જોઈએ।
कारण के ए रीतना पण पूछवामां आवे के आ जे साउंड्स लखेला छे सामे एमनुं तमे नाम लखो ए रीतना पूछवामां आवे, अथवा तो आ जे नाम लखेला होय के डॉग छे, सीप छे, पीग छे, क्रो छे अने सामे एमना साउंड्स ना नाम लखो तो ए तमने आवडता होय तो तमे सामे लखी शको। तो अहीं जे आपणुं पेज पूरुं थाय छे अने चलो आपणे एक वखत एमना जे साउंड्स छे चलो आपणे रिपीट करी लईए। तो जुओ, ए डॉग, डॉग एटले कूतरो, कूतरो छे एमना जे भसवानो अवाज छे एमने इंग्लिशमां कहेवाય बार्क, बी ए आर के एस, एमनो स्पेलिंग पण याद राखवानो छे बी ए आर के एस बार्क। पछी ए कैट, कैट एटले के बिलाड़ी, तो बिलाड़ी छे ए म्याव म्याव करे तो एमना जे अवाजने कहेवાય म्यू, શું કહેવાય મ્યુ, તો એમનો સ્પેલિંગ છે એમ ઈ ડબલ્યુ એસ મ્યુ। પછી છે એ કાઉ, સી ઓ ડબલ્યુ, કાઉ એટલે ગાય, તો ગાય છે એ ભાંભરે, ગાય બોલે એટલે આપણે શું કહીએ કે એ ભાંભરે છે, તો એમનો જે અવાજ છે એમને કહેવાય મૂ, એમ ડબલ ઓ એસ। ત્યાર પછી નીચે છે ઘેટુ, તો ઘેટુ છે એ બે બે કરે, તો એમનો જે ઘેટાનો બોલવાનો અવાજ છે બે બે કરવું તો એમને કહેવાય બ્લિટ્સ, શું કહેવાય બ્લિટ્સ, બી એલ ઈ એ ટી એસ બ્લિટ। પછી છે એ પીગ, પી આઈ જી, પીગ એટલે ભૂંડ, તો ભૂંડ છે એ બોલે એટલે એમને આપણે કહીએ કે ડરકું, તો એમનો જે અવાજ છે એમને કહેવાય ગ્રન્ટ, તો એમનો સ્પેલિંગ જી આર યુ એન ટી એસ ગ્રન્ટ, એ પીગ તો એમનો અવાજ ગ્રન્ટ। પછી એ ડોંકી, ડી ઓ એન કે વાય, ડોંકી એટલે ગધેડો, તો ગધેડો છે એ ભૂંકે, ગધેડો બોલે એમના અવાજને આપણે શું કહીએ ભૂંકું, તો એમને ઇંગ્લિશમાં કહેવાય બ્રેસ, શું કહેવાય બ્રેસ, બી આર એ વાય એસ બ્રેસ। હવે છે કાગડો, શેનું ચિત્ર છે, તો કે કાગડાનું ચિત્ર છે, તો કાગડાને ઇંગ્લિશમાં કહેવાય ક્રો, એ ક્રો, સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો, તો કાગડો બોલે એમનો જે અવાજ છે કા કા કરવું, તો એમને ઇંગ્લિશમાં એ જે એમનો અવાજ છે એમને કહેવાય કો, શું કહેવાય કો, સી એ ડબલ્યુ એસ કો। પછી છે એ કોક, સી ઓ સી કે, કોક એટલે કૂકડો, કોક એટલે શું થાય કૂકડો, તો કૂકડે જ કૂકડો છે એ કૂકડી કૂક કરે બરાબર, એમ એ બોલે એટલે કૂકડે કૂક, કૂકડે કૂક એવો અવાજ આવે છે, તો એ જે એમનો અવાજ છે એમને કહેવાય ક્રો, શું કહેવાય, તો કે ક્રો, સી આર ઓ ડબલ્યુ એસ। મેં તમને કીધું હતું કે જે કૂકડો છે એમના અવાજમાં આપણે ક્રોનો સ્પેલિંગ લખવાનો છે અને છેલ્લે એસ લખવાનો છે, સી આર ઓ ડબલ્યુ એસ। પછી છે બતક, એ ડક, ડક એટલે કે બતક, તો બતક છે એમનો જે અવાજ છે એમને ક્વેક ક્વેક, એ જ્યારે બોલે ને ત્યારે એમનો અવાજ ક્વેક ક્વેક એવો નીકળે છે, તો એમના અવાજને આપણે કહેશું ક્વેક, ક્યુ યુ એ સી કે એસ ક્વેક્સ। ત્યાર પછી હજુ પાછળના પેજ ઉપર છે હેન, શું છે, તો કે એ હેન, હેન એટલે મરઘી, તો મરઘી છે એમનો જે બોલવાનો અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય ક્લક, શું કહેવાય ક્લક, તો એમનો સ્પેલિંગ સી એલ યુ સી કે એસ ક્લક્સ, એ હેન તો એમના અવાજને કહેવાય ક્લક્સ। પછી છે એ ડવ, ડી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર, શું થાય ડવ એટલે કબૂતર, તો કબૂતર બોલે ત્યારે કેવો અવાજ નીકળે, તો કે ઘૂ ઘૂ એવો અવાજથી કબૂતર છે એ બોલે છે, તો એમનો જે ઘૂ ઘૂ કરવાનો અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય કુ, શું કહેવાય કુ, સી ડબલ ઓ એસ કુ। પછી છે એ લાયન, એલ આઈ ઓ એન, લાયન એટલે સિંહ, શું કહેવાય એ લાયન, લાયન એટલે સિંહ, તો સિંહ છે એ ગર્જના કરે, સિંહ બોલે એટલે આપણે શું કહીએ કે સિંહ છે એમને ગર્જના કરે, તો એમનો જે અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય રોર્સ, આર ઓ એ આર એસ રોર્સ, એ લાયન તો એમના અવાજને કહેવાય રોર્સ, આર ઓ એ આર એસ રોર્સ। પછી છે એ હોર્સ, એચ ઓ આર એસ સી, હોર્સ એટલે ઘોડો, તો ઘોડો છે એ બોલે એટલે આપણે એમના અવાજને કહીએ કે હણહણું,
घोड़ो छे ए हणहणे छे, तो एमनो जे हणहणवानो अवाज छे एमने इंग्लिश में कहेवाय नहीं, शू कहेवाय नहीं, तो एमनो स्पेलिंग छे एन ई आई जी एच एस नहीं, एन ई आई जी एच एस नहीं। पछी छे एन एलिफंट, एलिफंट एटले हाथी, तो हाथीनो जे बोलवानो अवाज छे एमने इंग्लिश में कहेवाय ट्रम्पेट, શું કહેવાય ટ્રમ્પેટ, તો ટ્રમ્પેટનો સ્પેલિંગ ટી આર યુ એમ પી ઈ ટી એસ, ટી આર યુ એમ પી ઈ ટી એસ ટ્રમ્પેટ્સ। પછી છે એ ગોટ, જી ઓ એ ટી, ગોટ એટલે બકરી, ગોટ એટલે બકરી, તો બકરી છે એ બે બે કરવાનો અવાજ કેવો હોય છે એમનો અવાજ, તો કે બે બે કરે છે, ઘેટું અને બકરી બંનેનો અવાજ બે બે કરવું એવો, અને બંનેનો સ્પેલિંગ પણ એમના જે અવાજનો સ્પેલિંગ છે એ પણ સેમ છે, કે બ્લીટ, બી એલ ઈ એ ટી એસ, બ્લીટ્સ, ઘેટું એમના અવાજને પણ બ્લીટ્સ કહેવાય છે અને બકરી તો એમના અવાજને પણ બ્લીટ્સ। તો આ રીતના જે કાંઈ આપણા એનિમલ્સ અને બર્ડ્સના પેજ નંબર 27 અને 26 ઉપર, બંને પેજ ઉપર જે પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખેલા છે અને એમના સામે અવાજના નામ લખેલા છે, તો આ સ્પેલિંગ તમારે હોમવર્કની અંદર કરવાના છે। એટલે બધા હોમવર્કની અંદર પહેલાં એ ડવ અને સામે એમનો અવાજ સી ડબલ ઓ એસ, પછી એ હેન તો સામે એમનો અવાજ કે સી એલ યુ સી કે એસ, ક્લબ, એ રીતના જેટલા પેજ નંબર 26 અને 7 નંબર ઉપર એનિમલ્સ અને બર્ડ્સ છે એમના નામ અને સામે એમનો સાઉન્ડ્સ એ બધાએ લખવાનું છે અને પાકું કરવાનું છે। તો આ તમારું હોમવર્ક રહેશે અને આજનો આપણો ટાઈમ પણ પૂરો થાય છે, તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, થેન્ક યુ।